આ તરફ ડભોઈ નગરપાલિકાના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 20,000ની લાંચ લઈ ગેરકાયદેસર વીજ જોડાણ અપાતા કાર્યવાહી કરવામાં આવી. લાંચ લઈ રાબિયા પાર્કમાં ગેરકાયદેસર વીજ જોડાણ આપ્યું છે. મુન્ના ઉર્ફે હિમાંશુ દેસાઈને તાત્કાલિક છૂટો કરવામાં આવ્યો. ડભોઈ નગરપાલિકા હંમેશા વિવાદોમાં ઘેરાયેલી હોય છે, ત્યારે નવી એક વાત સામે આવી છે જેમાં રોજમદારોને છૂટા કરી દેવામાં આવે છે. એનું મુખ્ય કારણ શું છે? ક્યાંક ભ્રષ્ટાચારની વાત સંભળાય છે. રાબિયા પાર્કમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન વગર ઠરાવે આપી દીધું છે. આપણી સાથે નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ જોડાયા છે. તેઓ પાસેથી જાણવા માગીએ કે કર્મચારીઓએ બારોબાર વ્યવહાર કર્યા છે, પૈસાની લેવડ દેવડ થઈ છે, 20,000 રૂપિયા કર્મચારીઓ લઈ લે છે, કોના કોના નામે લે છે, આપનું પણ નામ આવ્યું છે સામે, શું કહેશો? એ મને તાત્કાલિક ધ્યાન આવતા હું ચીફ ઓફિસર સાહેબને જાણ કરી હતી, તો એમને બી કીધું હતું કે મને પણ જાણ નથી, અને એટલે એમને તાત્કાલિક એમને બોલાવ્યા હતા ઓફિસમાં, ને એમને સ્પષ્ટ સૂચના આપી હતી કે કાલથી તમે આવશો ના, નોકરી પર ના આવશો, ને એમને તાત્કાલિક ધોરણથી એમને છૂટા કરવામાં આવ્યા છે. અને એ કાયમી નોકરી નથી કરતા, એ હંગામી માસ્ટર બોર્ડના કર્મચારી છે જેમને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. પૈસા આપવાની વાત કરે છે ભરતભાઈ વસાવા નામના વ્યક્તિ છે. તમારા મુન્નાભાઈ હિમાંશુ દેસાઈ જે કર્મચારી છે એ કહી રહ્યા છે કે પ્રમુખને પણ 7,000 પહોંચાડવાના છે. તે પહોંચ્યા? પૈસાની વાત લીધા હોત તો વાત એવા ડિસ્કસ આવી જ ના હોત. તો મારો જ વિસ્તાર જે છે વૃંદાવન ટાઉનશીપ અને અક્ષર ગોલ્ડ સોસાયટી છે વેગાની અંદર, ત્યાં હજુ સુધી કનેક્શન નથી આપ્યા. મારે આ જો કરવું જ હોત તો મેં પહેલાં કનેક્શન મારા વોર્ડનું કર્યું હોત. એટલે હું દ્વેષભાવ વગરની રાજનીતિ કરું છું, રાજકારણ કરું છું. અહીંયા 3 જણને છૂટા કરવામાં આવ્યા છે, એમાં આ ભાઈને છૂટા કરવા મુન્નાભાઈને કાઢ્યા છે. મુન્નાભાઈ વ્યવહાર લીધો છે તે એ રાબિયા પાર્ક કે જવહરા પાર્ક જે પણ છે રાબિયા પાર્કના માલિકને પરત પહોંચી ગયો છે? એ એમને પ્રશ્ન પૂછવાનો છે. એ પ્રશ્ન મારી પાસે નથી આવતું કે હું એ કઈ લીધા હોય કે નગરપાલિકા કોઈ સ્ટાફે લીધા હોય તો એ મારી પાસે આવે. એ તમે મુન્નાભાઈ પ્રશ્ન પૂછો તો વધુ સારું. તો આ હતા નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ. તેઓનું કહેવું છે કે આવી લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કર્મચારીઓ અનેક અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખને પ્રમુખના નામે આવા અનેકો વ્યવહાર કરે છે. સસ્પેન્ડ તો કરી દેવાયા છે, પરંતુ આવો ભ્રષ્ટાચાર વહીવટ ક્યાં સુધી ચાલશે તે પણ જોવું રહ્યું. કેતનકુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.